કારિયાધર શહેરના દેપલાપરા વિસ્તારમાં રસ્તા બાબતે તંત્રને રજૂઆત કરતા તંત્ર દ્વારા ઉડાવ જવાબ. ગારિયાધર પચ્છે રોડ પર આવેલ દેપલાપરા વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી 4 રસ્તા પર માટીના ઢગલા કરતા સ્થાનિક લોકોને પડતી મુશ્કેલી બાબતે તંત્રને રજૂઆત કરવામાં આવી. હાલ કોરોના સંક્રમણને લીધે લોકો અનેક મુશ્કેલીનો સામનો કરતા હોય ત્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તંત્રને કડક સૂચના આપી વાહન ચાલકોને જવા આવવા માટે ફક્ત માસ્ક સિવાય રોકવા નહીં તેવો આદેશ કરી લોકોને છૂટ આપવામાં આવી. પરંતુ ગારિયાધર શહેરમાં રસ્તો જ બંધ હોય ત્યારે આ કપરી પરિસ્થિતિમાં કોઈ આકસ્મિક ઘટના કે આરોગ્યને લગતી મુશ્કેલી માટે વાહન જઈ શકે તેમ ન હોય ત્યારે જાગૃત નાગરિક ચિથરભાઈ સોલંકી દ્વારા નગરપાલિકા પ્રમુખને દબાણ અને રસ્તા બંધ થવા બાબતે રજૂઆત કરતા પ્રમુખ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે. શું દેપલાપરા નગરપાલિકા વિસ્તારમાં નહીં આવતો હોય કે પ્રમુખને નગરપાલિકા વિસ્તાર ખબર જ નહીં હોય? લોકો મત આપીને છૂટી કાઢતા પદાધિકારીઓને શું ફક્ત ખુરશીમાં બેસવાનો જ રસ હોય? તેમ ઉદ્ધતાપણે એક જાગૃત નાગરિકને જવાબ મળતા હોય ત્યારે આમ નાગરિકો સાથે કેવું વર્તન કરતા હશે? ગારિયાધર નગરપાલિકા ભારતીય જનતા શાસિત હોય અને ગુજરાતભર ભાજપનું શાસન હોય તેવો ઘમંડ રાખી નાગરિકો સાથે ઉદ્ધતાપણે વર્તન કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. અશ્વિન કણસાગરા, સ્પીડ ન્યૂઝ 17, કરિયાધાર. સિદ્ધરભાઈ મુળજીભાઈ સોલંકી રહેવાનું આ ગારિયાધાર દેપલાપરામાં, પૈસા ગામ રોડ દેપલાપરા, બરાબર. હવે 3 મહિના થા સખત માટે તોડીને નાખેલી છે અહીંયા રોડ રસ્તા બંધ છે. તો હું નગરપાલિકામાં ગયો હતો તો પ્રમુખ આગળ, તો પ્રમુખે મને કીધું કે ભાઈ એ કાંઈ નગરપાલિકાનું કામ અમારા રૂટમાં આવતું નથી, તમારે ભાવનગર જવું હોય તો ભાવનગર વહી જાઓ, જ્યાં તમારે જવું હોય ને વહી જાઓ, અમારા રૂટમાં એ કાંઈ આવતું નથી. પછી બીજા ભાઈએ 3 ફૂટ ભીતળું બારું બનાવેલું છે, એ અરજી એને આપેલી છે. લગભગ 8-1 મહિના એ થયા તો નગરપાલિકામાં પ્રમુખે એવું કીધું કે ભાઈ મારા રૂટમાં કોઈ કામ આવતું નથી, કે બરાબર. આવું મને સવાલ કર્યો તો મેં એને એમ કીધું મને લખાણ આપો તમારા રૂટમાં નો કામ આવતું હોય નગરપાલિકા રોડ રસ્તાનું, તો એને કાંઈ મને લખાણ આપ્યું નથી. તો તમે ચીફ ઓફિસરને ફરિયાદ કરેલી? ચીફ ઓફિસરને ફરિયાદ કે તમે કરો, મારા રૂટમાં કોઈ કામ આવતું નથી, કે મારા ખાલી આ બેસવાનું આવે છે અહીંયા. બસ આ ભીત કેટલા ફૂટ દબાવે? ભીત દબાવેલી છે 3 ફૂટ. 3 ફૂટ, હા. અને પછી આ બાજુ માટી નાખેલી? માટી નાખેલી છે 3 મહિના થયા, 3 ચેપ્ટર નાખેલી પડી છે, એ એમને પડી છે. સખત રસ્તો બંધ છે. વિસ્તાર કઈ કહેવાય? આ દેપલાપરા, પૈસેગામ રોડ. પૈસેગામ રોડ દેપલાપરા? હા, પૈસેગામ રોડ દેપલાપરા. તો તમે એ લોકોને રજૂઆત કરેલી? હા, એ લોકોને રજૂઆત કરી. તો એ લોકોએ કે કાંઈ આપણને જવાબ આપ્યો નથી, આજ લઈ લેવું કાલે લઈ લેવું એમ કરે છે. કોઈ વસ્તુનો સવાલ જવાબ આપણને આપ્યો નથી એ લોકોએ, બરાબર. તો હું નગરપાલિકામાં જાઉં તો નગરપાલિકાવાળા એમ કહેશે કે અમારા રૂટમાં કોઈ કામ આવતું નથી, અમારે ખાલી બેસતો ન આવે સીટમાંથી, બીજું કોઈ કામ નથી આવતું અમારા રૂટમાં. પ્રમુખ એમ કહેશે કે અમારે ખાલી બેસવાનું આવે ભાઈ. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.